मित्रों आज आपणे ईजी ट्रीक एटले के घनमूळ काढवानी टूंकी रीत आपणे जोवाना छीए। अहींया घनमूळ काढवानी टूंकी रीत आपणे मोटा भागे आपणे अवयवीकरणनी रीतथी आपणे घनमूळ काढीए छीए, पण अवयवीकरणनी रीतथी छे ने मित्रों बहु लांबू थाय छे। एटला माटे हुं तमने एक शॉर्टकट रीते सिंगल स्टेपमां एक ज स्टेपनी अंदर तमारे कोईपण रकमनुं घनमूळ काढवुं होय तो कई रीतना निकळे, પણ એ પરફેક્ટ ઘનમૂળ નીકળે એવી સંખ્યા હોય છે। પરફેક્ટ ઘન દાખલા તરીકે 3નો ઘન 27, તો 27 છેનું ઘનમૂળ નીકળે, પછી 28નું ઘનમૂળ આ રીતથી નીકળશે નહીં। તો જેનું પરફેક્ટ ઘન હોય એવી સંખ્યાનું ઘનમૂળ નીકળશે। અને બીજું મિત્રો કે મેં આગળ આની પહેલાં પણ બે વિડીયો બનાવેલ છે, એક વર્ગ કરવાની ટૂંકી રીત અને એક વર્ગમૂળ કાઢવાની ટૂંકી રીત। આ પણ સિંગલ સ્ટેપની અંદર વર્ગ કેમ કરવો અને સિંગલ સ્ટેપની અંદર વર્ગમૂળ કેમ કરવું એની રીત મેં મારી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયા પર મૂકેલા છે। મિત્રો તો આ ટૂંકી રીતો છે બધી, તમને ફટાફટ દાખલા ગણવાની અંદર ઉપયોગી થાય છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી થાય છે, અને ઘણી જગ્યાએ પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ। હવે આપણે ઘનમૂળ કાઢવાની રીત જોઈએ તો અહીંયા મેં 1, 2, 3, 4 અને 5 રકમ લખી છે। એમાંથી આપણે 4 રકમ જોઈએ, એક તમારે છે તમારી જાતે તૈયાર કરવાનું છે, તમારે ફટાફટ હું જે રીત શીખવાડું એ રીત મુજબ તમારે ટ્રાય કરવાની છે, અને કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ મને લખીને મોકલજો। હવે અહીંયા મેં પહેલાં લખ્યું છે 1 થી 10ના ઘન, 1 થી 10ના ઘન, 1નો ઘન 1, 2નો ઘન 8, આ રીતના મેં 10 સુધી લખ્યા, 10નો ઘન 1000, આ તમને જાણતા હશો। હવે આપણે અહીંયા ઘનમૂળ કાઢવાનું છે તો તમારે સૌ પ્રથમ શું કરવાનું, અહીંયા મેં 4 આંકડાની રકમ લખી છે, 5 આંકડાની ને 6 આંકડાની, આ 3 ઉદાહરણ લીધા, તમને સમજાય એટલે મેં 3 લીધા। ગમે રકમ તમે ઘનમૂળ કાઢી શકો પણ એનો પરફેક્ટ ઘન નીકળવો જોઈએ। હવે અહીંયા 4 રકમ છે, 1, 2, 3, 4 અને 5, એમાંથી આપણે પહેલી રકમ છે એમાં 4 આંકડા છે, બીજી રકમ છે એમાં 5 આંકડા છે, અને ત્રીજી રકમ છે એમાં 6 આંકડા છે, તો બધાનું એક એક ઉદાહરણ મેં મૂક્યું છે। હવે તમારે શું કરવાનું, 3નો જૂથ બનાવી નાખવાનું, 3 રકમનું જૂથ બનાવી નાખવાનું, 3 રકમનું જૂથ બનાવો એટલે અહીંયા થાય 197, અહીંયા થાય 197, 3 રકમનું જૂથ, એવી રીતના અહીંયા પણ તમારે 3 રકમનું જૂથ બનાવી નાખવાનું, અહીંયા પણ 3 રકમનું જૂથ બનાવી નાખવાનું। મિત્રો ફક્ત સિંગલ સ્ટેપમાં જવાબ આવી જાય, જોવો આપણે હવે 197, તો 197માં 3 આંકડાનું જૂથ, અહીંયા 3 આંકડાનું જૂથ, અને અહીંયા 3 આંકડાનું જૂથ બનાવી નાખ્યું। હવે તમારે છેલ્લો અંક જોવાનો છે, છેલ્લો અંક શું છે, 7, તો અહીંયા આપણે જે 1 થી 10ના ઘન લેખા એમાં અહીંયા જોવો મિત્રો 7, તો 7 અહીંયા છે અને અહીંયા છેલ્લો અંક 7 છે। 7 એટલે મીન્સ 3નો ઘન, 3નો ઘન 27, એનો એકમનો અંક 7 છે, અહીંયા 3નું જૂથ બનાવ્યો એનો એકમનો અંક 7 છે, તો 3નો ઘન છે એ 27 થાય, તો આપણે અહીંથી જે ઘન છે રકમ આપણે 7 છે તો એ કોનો ઘન થાય, 3નો ઘન, તો અહીં આપણે મૂકી દેવાના 3। હવે મિત્રો આપણી પાસે વધ્યું એક રકમ વધી છે એટલે એક આંકડો વધ્યો છે 2, અહીંયા 3નું જૂથ બનાવ્યું પછી આપણી પાસે એક અંક વધ્યો 2, હવે 2 જોવાનું છે, તો 2 છે એ કેની વચ્ચે આવે, 1 અને 8ની વચ્ચે, 1નો ઘન 1 અને 2નો ઘન 8 એની વચ્ચે 1 આવે, તો આમાંથી કાંઈ નહીં, નાનું કોણ છે આની વચ્ચે આવે છે, આમાં નાનું કોણ છે 1નો ઘન 1, તો 1 મૂકી દેવાના અહીંયા, તો 2197નું ઘનમૂળ થાય 13। હવે આપણે આગળ જોઈએ, છેલ્લે સુધી તમે વિડીયો જોજો એટલે તમને બધા દાખલા સમજાય। હવે અહીંયા 29,791 એમાં આપણે 3નું જૂથ બનાવ્યું 791, એમાં આપણે જોવાનું છે છેલ્લો અંક એકમનો અંક 1, તો અહીંયા મિત્રો કોષ્ટકની અંદર એકમનો અંક 1 ક્યાં આવે છે, તો અહીંયા છે 1નો ઘન 1, તો એમાંથી આપણે ઘનવાળી સંખ્યા છે 1નો ઘન 1 એટલે અહીં મૂકી દેવાનો 1, બરાબર છે। હવે તમારે જોવાનું છે આગળના બે અંક 29 છે કેની વચ્ચે આવે, તો કે 27 અને 64, 27 અને 64ની વચ્ચે 29 આવે, તો 27 અને 64ની વચ્ચે 29 આવે, તો એમાંથી નાનું કોણ છે 27, 27 એટલે કોનો ઘન, 3નો ઘન, તો તમારે મૂકી દેવાના 3, તો 29,791નું ઘનમૂળ થાય 31। મિત્રો હવે આગળ ઉદાહરણ જોઈએ ફટાફટ, 608, તો અહીંયા એકમનો અંક શું છે 8, અહીંયા આપણી પાસે કોષ્ટક લખ્યું છે એમાં જોઈએ તો 8 અહીંયા છે, 2નો ઘન એટલે 8, તો અહીંયા તમારે મૂકી દેવાના 2। હવે અહીંયા આપણી પાસે સંખ્યા આવી છે 140,
140 કેની વચ્ચે આવશે? તો કે 125 અને 200 16 125 અને 216 એમાં જ નાનું કોણ છે 125 125 એટલે કોનો ઘન થયો 5 નો અહીં મૂકી દેવાના 5 તો 140 608 નું ઘનમૂળ થાય 52 અહીંયા એક મિત્રો ઉદાહરણ જોઈ લઈએ 3 નો જૂથ બનાવ્યો એટલે 683 તો છેલ્લો અંક છે 3 3 આપણી પાસે કોષ્ટકમાં છે અહીંયા છે 343 માં 3 એકમનો અંક છે અહીંયા એકમનો અંક 3 છે તો 343 માં 3 છે એટલે અહીંયા કોનો ઘન થાય 7 નો તો અહીંયા શું મૂકવાનું 7 આગળ બે નું જૂથ વધ્યું 19 19 કેની વચ્ચે આવે તો કે 8 અને 27 ની વચ્ચે 8 અને 27 ની વચ્ચે 19 આવે તો અહીંયાથી નાનું છે એ મૂકી દો નાનું કોણ છે 8 8 એટલે કેનો ઘન થાય 2 નો તો અહીંયા મૂકી દેવાના 2 તો આ 19 683 નું ઘનમૂળ થાય 27 મિત્રો આ છે તમે પ્રેક્ટિસ કરો અને કોમેન્ટ બોક્સમાં નો મને ફટાફટ જવાબ લખીને મોકલજો એટલે તમને આ ટ્રીક સમજાણી કે નહીં મને એનો ખ્યાલ પડશે આનું ઘનમૂળ તમને મેં જે શીખવાડ્યું એ રીતે તમારે એનું ઘનમૂળ કાઢી અને એનો જવાબ છે કોમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ રીતના આપણે સિંગલ સ્ટેપની અંદર ઘનમૂળ કાઢતા આવડી શકે